તે જાહેર થઈ રહ્યું છે અને જે શરૂઆતી વલણો છે તેમાં બહુ માટે બહુમતી માટે જ્યારે એકસો બેઠકોની જરૂર છે ત્યારે એક તરફ મહાયુતિ છે કે જે આ આંકડો પાર કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મહાયુતિ અને મહાવિકાસ અગાડી વચ્ચે સત્તાની જ્યારે આ રેસ જામી છે ત્યારે મહારાષ્ટ્રમાં જે પ્રમાણે બાગી નેતાઓ જીત હારના ગણિત છે તેમાં થોડા ઘણા અંશે ખેલ બગાડી શકતા હતા પરંતુ અહીંયા જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં મહારાષ્ટ્રની અંદર અત્યારે કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે જે આંકડાઓ પણ અત્યારે સામે આવી રહ્યા છે તેમાં બહુમતીનો આંકડો ભારતીય જનતા પાર્ટી એટલે કે મહાયુતિ છે કે જે પાર કરતી હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે મહાયુતીનો આ માસ્ટર સ્ટ્રોક અને શરૂઆતી વલણમાં મહાયુતિ સૌથી આગળ છે મહારાષ્ટ્રની રાજનીતિ બે હજાર ઓગણીસ પછી ખૂબ અટપટી પણ રહી છે અને બે હજાર ઓગણીસની વિધાનસભાની ચૂંટણી જે મહારાષ્ટ્રની અંદર યોજાઈ હતી અને ત્યારબાદથી જ મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ સતત ગરમાવો રહ્યો છે અને આ પાંચ વર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં સતત ગરમાવો જોવા મળ્યો છે અને તેની જ અસર આ વખતની ચૂંટણી ઉપર પણ જોવા મળી રહી છે કારણ કે આ વખતે મહાવિકાસ અઘાડીને પ્રજાએ જાકારો આપ્યો હોય તેવું અત્યારે આંકડાઓ પરથી લાગી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધનના સુપડા સાફ થતા હોય તેવું અહીંયા નજરે પડી રહ્યું છે મહારાષ્ટ્રમાં મહાયુતિનો આ માસ્ટર સ્ટ્રોક અને શરૂઆતી વલણમાં મહાયુતિ અત્યારે હાલ આગળ જોવા મળી રહી છે મહારાષ્ટ્રની બસો અઠ્યાસી બેઠકોનું આજે જે પરિણામ છે અને જે યોજનાઓ પણ મહાયુતિ દ્વારા જાહેર કરવામાં આવી હતી ચૂંટણી પહેલા લાડલી વહીની યોજના હોય કે પછી ધારાવીરી પ્રોજેક્ટની યોજના હોય આ તમામ યોજનાઓ છે અથવા તો જે નારા પણ આ ચૂંટણીની અંદર આપણને જોવા મળ્યા બટેંગે તો કટેંગેના નારા પણ એક હે તો સેફ હેના નારા પણ આ ચૂંટણીની અંદર આપણને જોવા મળ્યા પક્ષ વિપક્ષ એકબીજા ઉપર જે પ્રહારો કર્યા હતા આખી ફોજ હોય કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય તમામે પોતાની ફોજ ઉતારી મહારાષ્ટ્રને કબજે કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી કે જે ગત વખત એક મોટો પક્ષ બનીને ઉભરી આવી હતી પરંતુ બહુમતીથી દૂર હતી અને આ વખતે પણ એક ચર્ચા હતી કે શું મહાયુતિ અથવા તો મહાવિકાસ અગાડી મહારાષ્ટ્રમાં બહુમતી મેળવી શકે છે કે નહીં અથવા તો જો બહુમતી નથી મેળવતી તો મહારાષ્ટ્રની અંદર શું પરિસ્થિતિનું નિર્માણ થશે કોણ કોને સપોર્ટ કરશે અથવા તો કોણ બાગી થશે તે પણ એક સવાલ હતો પરંતુ અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં મહારાષ્ટ્રની અંદર મહાયુતિ ન માત્ર બહુમતીનો આંકડો પાર કરતા નજરે પડી રહી છે પરંતુ જંગી લીડથી જંગી સીટોથી તેઓ જીતતી હોય તે અત્યારે